કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. ફોર્ચ્યુનર બોલેરો સહિત 5 ગાડીઓ ભરીને આવેલા એક જૂથ સામે તરફ ઉભેલા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી અનુસાર કચ્છના રણમાં અસંખ્ય એકરોમાં મીઠાનું ઉત્પાદન પ્રતિ વર્ષ વધી રહ્યું છે તો રણની સૂકી ધરા નમક ઉત્પાદકો માટે ફળદ્રુપ સાબિત થાય જેને લઈને રણમાં આવેલા અભયારણ્ય વિસ્તારમાં પણ નમક એકમોનો પગ પેસારો જગ જાહેર છે અને તે વિશેની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. આ વચ્ચે રણમાં મીઠા માટે જમીન કબજે લેવા બાબતે ગત સોમવારે 2 જૂથ આમને સામે આવી જતા એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળ ઢળી પડ્યો, જ્યારે અન્ય 3ને લોહી મૂંડવાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાના ઇજાગ્રસ્તને ગાડીથી ખસેડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો ધડાધડ ફાયરિંગના દ્રશ્યોએ ફિલ્મ રામલીલાની યાદ અપાવી હતી. તો આ મામલે હાલ પોલીસે પણ ફરિયાદ અને વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.